એક તરફ ગુજરાત સરકાર ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત અને શિક્ષિત બનશે ગુજરાતના નારા લગાવી રહી છે, ત્યારે બીજી તરફ ધોરાજીની સરકારી શાળા નંબર 14 જે 1966થી કોમર્શિયલ દુકાનમાં ચાલી રહી છે, શાળા જાહેર માર્ગ ઉપર આવેલી હોવાથી ત્યાંથી પસાર થતા વાહનોના ઘોંઘાટ વચ્ચે ભારતનું ભાવિ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યું છે. ખાસ કરીને આ શાળામાં વરસાદી પાણી પણ ભરાઈ રહ્યા છે, ત્યારે ભૂલકાઓ મુશ્કેલીઓ વેઠી અને અભ્યાસ માટે મજબૂર બન્યા છે. ગુજરાત સરકાર શિક્ષિત ગુજરાત હોવાના દાવાઓ કરી રહી છે અને ખાસ કરીને દર વર્ષે પ્રવેશ ઉત્સવના તાઇફાઓ કરવા પાછળ ગુજરાત સરકાર કરોડો રૂપિયાના ખર્ચાઓ કરી રહી છે, ત્યારે પ્રવેશ ઉત્સવના તાઇફાઓ વચ્ચે ધોરાજીની શાળા નંબર 14ની સ્થિતિ કંઈક અલગ જ છે. અહીંયા ભણવા માટે આવતા બાળકો માટે સ્કૂલનું કોઈ અદ્યતન બિલ્ડિંગ નથી, પરંતુ અહીં આવતા ભૂલકાઓને કોમર્શિયલ બિલ્ડિંગની દુકાનોમાં ભણવા માટે મજબૂર બનવું પડ્યું છે. અહીંયા શાળા માટે કોઈ બિલ્ડિંગ ન હોવાને કારણે બાળકો બહારના ઘોંઘાટ વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બની રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારના સૂત્રો ધોરાજીમાં પોકળ સાબિત થઈ રહ્યા છે. વાત છે ધોરાજી શહેરની અંદર કુંભારવાડા વિસ્તારમાં આવેલી શાળા નંબર 14ની, જ્યાં પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે 170 જેટલા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. અહીંયા પ્રોજેક્ટ, ડિજિટલ બોર્ડ અને લેપટોપના માધ્યમથી બાળકોને આધુનિક શિક્ષણ તો આપવામાં આવી રહ્યું છે, પરંતુ એ શિક્ષણ કોમર્શિયલ દુકાનની અંદર મેળવવા માટે બાળકો મજબૂર બન્યા છે. આ સરકારી શાળા નંબર 14 છેલ્લા અંદાજે 56 વર્ષ જેટલા લાંબા સમયથી કોમર્શિયલ બિલ્ડિંગની દુકાનોની અંદર ચાલી રહી છે. અહીંયા ધોરણ 1-8માં 152 જેટલા બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે. આ શાળાએ સરકારની શિક્ષણ પ્રત્યેની નીતિનું ખાસ ઉદાહરણ બન્યું છે. સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ ઉપર ભાર આપવામાં આવે છે, પરંતુ અહીં સરકારના તમામ દાવાઓ પોકળ સાબિત થતા જોવા મળે છે. શાળા નંબર 14 1966થી શરૂ થઈને છેલ્લા 56 વર્ષથી હાલ જ્યાં ચાલે તે એક સંસ્થા પાસેથી ભાડે રાખેલ દુકાનમાં ચાલે છે. આ શાળામાં બાળકોને અભ્યાસ માટે સરકાર દ્વારા આધુનિક ટેકનિકથી સજ્જ સાધનો આપવામાં આવ્યા છે. અહીંયા બાળકોને પ્રોજેક્ટ દ્વારા આધુનિક ઢબથી શિક્ષણ આપવામાં આવે છે. શાળાના ક્લાસરૂમમાં ક્યાંય પણ હવા ઉજાસ માટે બારી નથી. લોખંડના શટરવાળી દુકાનોમાં બેસીને આ બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. અહીં બાળકો માટે શૌચાલય પણ નથી, જેથી બાળકો જાહેરમાં શૌચક્રિયા માટે મજબૂર છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે સરકાર જલ્દીથી જલ્દી શાળાની નવી બિલ્ડિંગ બનાવવા માટે મંજૂરી આપે. મારું નામ બાબરિયા મનવીરકુમાર કાળાભાઈ, 14 નંબર પ્રાથમિક શાળાના આચાર્ય, હોદ્દો આચાર્ય. હું છેલ્લા 4 વર્ષથી અહીંયા ફરજ બજાવું છું. હવે છેલ્લે 6 મહિનાથી આ સ્કૂલ મંજૂર થઈ ગઈ છે, અને 4 નંબર જે સ્કૂલ છે બાજુમાં ત્યાંની આ સ્કૂલની મંજૂરી આવી છે. ત્યાં 11 રૂમ મંજૂર થયા છે, પણ જે એ સ્કૂલ પાડવાની પણ મંજૂરી 4 નંબર જે શાળા છે એને પાડવાની મંજૂરી પણ આવી ગઈ છે. પણ જે તે સમયે ધારાસભાની ચૂંટણી હોવાના કારણે આપણે પાડી શક્યા નથી, પણ હવે વહેલાસર પડે જે ઉપલા અધિકારી કે પદ અધિકારી પાસે હું એવી આશા રાખું છું કે 4 નંબર સ્કૂલ વહેલાસર પડે. હરેશ ભાલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, ધોરાજી.